હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ બે રેસનો ઘોડો તેના મોટા નવનીતના પ્રશ્નોની સમજૂતી મેળવશું ક્વેશ્ચન પહેલો નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવું ક્વેશ્ચન ફર્સ્ટ રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો ઉત્તર રેસનો ઘોડો વાર્તામાં સંજય નીના ની બહેનના પુત્ર અંકિત તેમજ વિનુભાઈ મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ વાત લેખકે સરસ કથા દ્વારા કરી આપી છે વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેશના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેશના જોતરે ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કંઠિત કુંઠિત કરી નાખશે નીનાબહેન સિફરતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડોક્ટર બનાવે છે સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ પાસે પ્રેમ સમય કે ફરજ નથી બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું કરે છે તે સારો માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજની ઉપયોગી બન થાય છે લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અર્ચનરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે પ્રશ્ન બે આખરે તો શિક્ષણનું ધ્યેય ઉમદા બાળક બાળક ઉમદા માણસ બને છે આ વિધાન વિગતે સમજાવો ઉત્તર આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે જ છે આ વિધાન સાપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફૂટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે નીના બહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણોથી ઉગાર્યો એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હૂફ આપ્યા સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારત બાળકથાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું અંકિતને ટોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ માં તરીકે પૂરું પાડ્યું વિનુ કાકા સહરભને જે રીતે રેશના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેશમાંથી પોતાના પુત્રને ઉગાર્યો નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું પ્રશ્ન ત્રણ અંકિત વિશે પાત્ર લેખન કરો ઉત્તર અંકિત સંજય અને નીનાબહેનનો પુત્ર છે એ શરીરે નબળો છે એટલે નીનાબહેન એનું વિશેષ ધ્યાન રાખે છે પ્રકૃતિનું સાનિધ્ય એને ગમે છે નીનાબહેન પણ ઈચ્છે છે કે તે પરીક્ષાના ભારણમાં જીવે તે ઠીક નથી ભલે તે બે ટકા ઓછા લાવે પણ સારો ઉમદા માણસ બનવો જોઈએ પરીક્ષામાં એના મિત્ર સૌરભ કરતા ઓછા ક્રમાંકે પાસ થાય છે એને રામાયણ મહાભારતની બાળકથાઓ વાંચવા આપે છે એને એથી વાંચવાનો પણ શોખ લાગે છે એનામાં સમજણ અને સદગુણોની ખીલાવણી થાય છે ભણવાની સાથે કુટુંબના સભ્યો સાથે લાગણીના તંતુથી જોડાયેલો રહે છે એની મમ્મીની માંદગીમાં એનું ધ્યાન રાખવું શાળાએથી આવીને જાતે જ દૂધ પી લેવું મમ્મીને રસોઈમાં મદદ કરવી લાડથી બહેનનું નામ ફોરમ પાડવું ફોરમને કમળો થયો ત્યારે ભણતરને ગોણ કરી બહેનની ખૂબ સેવા કરવી વગેરે અંકિતની નિસ્વાર્થ સેવ સેવા ભાવનાને વ્યક્ત કરે છે એને અડસઠ પરસેન્ટેજ માર્ક્સ આવ્યા ત્યારે તેણે એમ લાગ્યું કે તે એના મા બાપનું સપનું પૂરું ન કરી શક્યો એને એનો એને ગમ હતો પણ નીનાબહેનને તો ગર્વ હતો કે તેનો દીકરો અંકિત એક ઉમદા માણસ બન્યો છે પિતા સંજયના મૃત્યુ પછી પણ મમ્મી અને બહેનને સાચવી લીધા તેમને કોઈ ખોટ સાલવા દીધી નહીં પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી છે બીજી બાજુ પડોશમાં રહેતા કાકા અને મંજુ કાકી તડછોડી દીધા હતા એ સૌને પણ એ અને એની બહેન પોરમ પ્રેમથી સાચવે છે આમ સાચા અર્થમાં અંકિત સાલસ પ્રકૃતિ ધરાવતો ઉમદા માણસ છે

જીવન મળ્યું છે તો કંઈક અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ એવું તેઓ માને છે 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 આજના સ્પર્ધાત્મક યુગમાં જે જીતે તેની પ્રશંસા થાય હારની સામે કોઈ જોતું નથી વિનુકાકા સમાજના એવા મા બાપનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ પોતાના સંતાનોને પરીક્ષા લક્ષી સ્પર્ધાત્મક રેશમાં ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો તેમજ આગ્રહો તેમના ઉપર લાંદે છે બાળકો પોતાની ઈચ્છા પૂરી કરનારા યંત્રો છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે સૌરભ ઊંચી ડિગ્રીઓ મેળવે છે ચંદ્રકો હાંસલ કરે મીડિયામાં એનું નામ ઝળહળે એમ તેઓ ઈચ્છે છે વિનુકાકાની ઈચ્છા પ્રમાણે સૌરભનું પરિણામ ન આવે તો તેઓ તેને ઉતારી પાડે છે સૌરભ રેસના ઘોડાની જેમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ડોક્ટર બને છે અમેરિકામાં સ્થાયી થાય છે ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરે છે બંગલો ગાડી પ્રતિષ્ઠા બધું એને મળે છે પણ જીવન માટેની સંવેદના એનામાં નથી મા બાપને સમજવા કે એમની પાસે બેસવાનો એની પાસે સમય નથી શિક્ષણ ક્ષેત્રે વિજયી થયેલો સૌરભ સંસ્કાર ક્ષેત્રે પરાજય પામ્યો વિનુ કાકાને પોતાની ભૂલ સમજાય છે પણ ઘણું મોડું થઈ ગયું છે અફસોસની આંધીમાં અટવાય છે પ્રશ્ન પાંચ સૌરભ વિશે પાત્ર કરો ઉત્તર સૌરભ મંજુકાકી અને વિનુકાકાનો દીકરો છે વિનુકાકા એને માથે બેસાડીને હોમવર્ક કરાવતા ટીવી પર નેશનલ જીઓગ્રાફી કે ડિસ્કવરી ચેનલ એને બતાવતા સૌરભે પોતે પણ કોમ્પ્યુટર ક્લાસમાં જશે તો તેના ક્લાસમાં તેનો વટ પડશે એમ માનતો હતો સૌરભે કોમ્પ્યુટરની પરીક્ષામાં સર્ટિફિકેટ ઓફ મેરિટ મેળવ્યું હતું પિતા વિનુભાઈની કડક દેખરેખ હેઠળ તેની શૈક્ષણિક પ્રગતિ તેજ ગતિએ આગળ વધવા લાગી હતી આગળ જતા સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું તેના પિતાની ઈચ્છા હતી કે દીકરો લાંબી લાંબી ડિગ્રી મેળવે હરીફાઈમાં ચંદ્રક મેળવે સૌરભે એ સિદ્ધિ હાંસલ કરી વિનુભાઈ પોતાના દ્રષ્ટિકોણથી દીકરાની મૂર્તિ કંડાળતા ગયા અને લક્ષ્યાંક પર પહોંચવા માટે સૌરભરૂપી ઘોડાને દોડાવતા રહ્યા પરિણામે એસએસસીમાં સૌરભે બાણું ટકા મેળવ્યા તે સાયન્સમાં દાખલ થયો એ પછી તે અમેરિકા જઈ ડોક્ટર બન્યો તેની પાસે વિશાળ બંગલો કાર વગેરે બધું જ છે પણ તેની પાસે તેના મા બાપ માટે સમય જ નથી ભૌતિક દ્રષ્ટિએ ઊંચા શિખરે પહોંચ્યો પણ તે ઉમદા માણસ બની શક્યો નહીં પ્રશ્ન અંકિત પ્રત્યે મંજુકાનાબહેન નો જીવનલક્ષી અભિગમ સ્પષ્ટ કરો ઉત્તર અંકિત સંજયભાઈ અને નીનાબહેન નો પુત્ર છે સૌરભ વિનુકાકા અને મંજુકાકી પુત્ર છે વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે પડોશમાં રહેતા અંકિતને પણ લક્ષી સ્પર્ધાત્મક હોડમાં જોતરીને પોતાના વિચારો એમની ઉપર લાંદી દેનાર મા બાપનું પ્રતિનિધિત્વ કરે છે વિનુકાકા બાળકોના ઘડતરને નામે જે અત્યાચાર ગુજારે છે એની સામે મંજુકાકી માત્ર હૈયાવાળા કાઢીને અટકી જાય છે મંજુ મંજુકાકીથી જ્યારે બાળકો પ્રત્યેની આ યાત્રા સહન થતી નથી ત્યારે કહે છે છે ટોચી ટોચીને જીવને સી પીડા થાય તે તમને નથી દેખાતી આખરે નીનાબહેનનો જીવ અકળાઈ ઉઠે છે નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો પુત્ર અંકિત રેસના ઘોડાની જેમ દોડીને સ્પર્ધામાં વધુ આગળ વધુ ગુણ મેળવે એના કરતા માણસ તરીકે ગુણવાન બને તેમ કરવું જોઈએ નીના બહેન એ દિશામાં પ્રયત્ન કરે છે વાંચનનો શોખ અંકિતને શાળા પુસ્તકો વાંચવા આપે છે દરિયા કિનારે ફરવા લઈ જાય છે જીવન જીવવામાં આનંદ મેળવી એવી પ્રવૃત્તિઓમાં અંકિતને સાહજિક રીતે જોતરે છે અંકિત પણ મમ્મીની મદદ કરે છે જાતે ઘરના કામો કરે છે નીનાબહેન ફોરમને લાડ કરે છે આમ નીનાબહેન કાકા જે રીતે સૌરભને રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એમની સુ સલુકાઈપૂર્વક પોતાના અંકિતને સારા માણસ બનાવવાની પ્રવૃત્તિમાં તરી પ્રવૃત્તિ મા તરીકે સ્વયં કરે છે અંકિત મંજુકાકીની પરીક્ષામાં પાસ થયો તેથી તેઓ અંકિત માટે કેક લઈ આવે છે સૌરભર છે ઉમદા માણસ બનેલો અંકિત એમને પ્રેમથી સાચવે છે નવલિકામાં નીનાબહેન અને મંજુકાકીના પાત્રો દ્વારા લેખિકાને જીવનલક્ષી અભિગમને પ્રગટ કરવા માટે વાર્તાના રસલક્ષી બિંદુઓની સરસ ગુ કરી છે સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે કાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષા લક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેશના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનાર મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે સૌરભ મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઈ સ્વરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો એમની નામના વધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી મા બાપ સાથે વાત કરવાનો એને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય ન હતો આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શિક્ષક યથાર્થ છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો